તો અમરેલી બાદ જૂનાગઢ ભાજપમાં પણ આંતરિક કલહ. જૂનાગઢમાં માણાવદરનું રાજકારણ ફરી ગરમાયું છે. પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો આરોપ છે. પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો છે પત્ર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીના આરોપ છે અને માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે. જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો. મેંદરડા વિસ્તારમાં બૂથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે. ₹65,000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા ફરી દિલીપ સંઘાણીના હાથમાં બિનહરીફ ચૂંટાયા. ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થયા બાદ હવે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી. ₹65,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે બલવીરસિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે. જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઇફકોમાં પોતાનો રૂતવો જાળવી રાખ્યો છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી 5 વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે. આ બાજુ ચૂંટણીમાં હાર બાદ બિપિન પટેલે સંઘાણીને અભિનંદન સાથે ટોણો માર્યો. કહ્યું, દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાત. જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. કડજડ ગરમી વચ્ચે ફરી 7 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ. કાળઝાળ ગરમીમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવશે વરસાદ. 15મી સુધી ગુજરાતમાં વરસાદની આગાહી. 7 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ. ગુજરાત કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યું છે. લોકો ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ગયા છે. સૂર્યદેવ કોપાયમાન થયા છે ત્યારે જ હવે મે માસમાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં જાણે ઋતુચક્રની ઊંધી ચાલ ચાલતી હોય તેમ મે માસમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. 11થી 15મી મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેના કારણે આવતીકાલથી 15મી મે સુધી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં 4થા અને 5મા દિવસે સામાન્ય વરસાદ પડી શકે. સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સીમા બનતા વરસાદના એંધાણ છે. ત્યારે ગુજરાતના કયા શહેરમાં ક્યારે વરસાદ પડશે જુઓ. કયા દિવસે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો આવતીકાલે 11 મે ના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 12 મે ના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. અને 13મીએ પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. ડે 7 તક ગુજરાત રીજન આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઓર સૌરાષ્ટ્ર રીજન કી બાત કરેંગે તો ડે 4, ડે 5, ડે 6 ઓર ડે 7 મે સૌરાષ્ટ્ર રીજન કો આઇસોલેટેડ પ્લેસીસ મે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા. ગુજરાતમાં સૂર્યદેવ કોપાયમાન. વડોદરામાં ગરમીથી રોડ પણ ઓગળ્યા. ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સૂર્યદેવ કોપાયમાન થતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે.
ત્યારે વડોદરામાં તો એવી ગરમી પડી રહી છે કે રોડ ઓગળવા લાગ્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગરમીના કારણે ડામર પીગળી ગયો. એક મહિના પહેલા જ બનેલો રોડ ઓગળી જતા લોકોમાં રોષ ફેલાયો. રોડ પરથી નીકળવામાં લોકોને મુશ્કેલી પડી. ત્યારે સવાલ એ છે કે એવો તે કેવો રોડ બનાવ્યો કે 40 ડિગ્રીમાં પીગળી ગયો? શું રોડ બનાવવાની કામગીરીમાં ગોલમાલ થઈ? આ બાજુ અંગ દજાડતી ગરમીમાં બીમારી વકરી રહી છે. છેલ્લા 7 દિવસમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો. 7 દિવસમાં અમદાવાદમાં 465 ઇમરજન્સી કેસ સામે આવ્યા. ત્યારે ગરમીના કારણે હાઈ ફીવરના 388 જેટલા, જ્યારે ઝાડા ઉલટીના 51, હીટ સ્ટ્રોકના 7 કેસ સામે આવ્યા. આ સાથે ગરમીના કારણે બેભાન થઈ જવાના 4 કેસ સામે આવ્યા. રાજ્યમાં એપ્રિલ માસમાં ગરમીના કારણે 2067 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા હતા. કેરી અને આઈસ્ક્રીમ રસિયાઓ થઈ જજો સાવધાન. ગરમીમાં ઠંડીની મજા બની ન જાય સજા. સુરતથી ભેળસેળીઓ આઈસ્ક્રીમ પકડાયો. ગરમીની સીઝનમાં ઠંડી મેળવવા આઈસ્ક્રીમની મજા ક્યાંક સજા સાબિત ન થાય તે જોજો, કેમ કે સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેળ જોવા મળી. સુરત શહેરના 10 પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવા લાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો. પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવાયેલા નમૂનાના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 25 થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લીધા હતા, જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. 29 પૈકી 10 નમૂના ફેલ સાબિત થયા હતા. મિલ્ક ફેટની માત્રા 10% ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36% ઓછી મળી હતી. કતારગામ, વરિયા, વરાછા સહિતના વિસ્તારોમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના હતા દરોડા. ફૂડ વિભાગે 75 કિલો આઈસ્ક્રીમનો જથ્થાનો નાશ કર્યો. કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ બાજુ અમદાવાદીઓ, તમે જે કેરી જોરશોરથી ખાઈ રહ્યા છો તે કાર્બાઇડ વાળી તો નથી ને? અમદાવાદમાં કાર્બાઇડ કેરીનું વેચાણ ન થાય તે માટે અમદાવાદમાં કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. એએમસી ને આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યું. નરોડા ફ્રૂટ માર્કેટમાં તપાસ કરાઈ. આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. 10 લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં મોટો ખુલાસો. તુષાર ભટ્ટ જ મુખ્ય આરોપી. તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે કરી હતી ડીલ. 10 લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હજુ પોલીસ પકડથી મુખ્ય આરોપી દૂર છે, ત્યારે આ મામલે વડોદરા પોલીસ એક્શનમાં આવી. નીટ પરીક્ષામાં ચોરી કાંડમાં પોલીસે વડોદરાની રોય ઓવરસીઝ ઓફિસ સીલ કરી છે. દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા. ઓફિસ કર્મીઓના નિવેદન લેવાયા છે. રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે. પરશુરામ રોયની SOG કરી છે અટકાયત. પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી છે. રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. નીટ કૌભાંડમાં રોય વિદ્યાર્થીઓ નામો મોકલાવ્યા હતા. વડોદરા SOG પરશુરામ રોયને ગોધરા પોલીસને સોંપ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ News 18 ગુજરાતીની ટીમે રોય ઓવરસીઝની સ્થળ પર જઈ મુલાકાત લઈ વિસ્તૃત તપાસ કરી હતી. બીજી તરફ News 18 ગુજરાતીની ટીમ મુખ્ય આરોપી તુષાર ભટ્ટના નિવાસસ્થાને પહોંચી હતી. વડોદરામાં સમા વેમાલી રોડ પર આવેલ રોયલ વિંગ્સ સોસાયટીના બંગલોમાં રહે છે તુષાર ભટ્ટ. તુષાર ભટ્ટના ઘરે હાલમાં તેમના માતા પિતા, પત્ની અને બાળકો હાજર છે. આરોપી તુષાર ભટ્ટની પત્નીએ દાવો કર્યો કે તુષાર આવું ન કરી શકે, તેને ફસાવ્યો હોવાની શંકા છે. પરશુરામ રોય અને તુષાર ભટ્ટ એકબીજાના મિત્રો છે. આ પ્રકરણમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા હતા. અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. મોટો ખુલાસો થયો. શાળાઓને ઉડાવવાનું પાકિસ્તાન કનેક્શન. પાકિસ્તાનથી ધમકીના મેલ આવ્યા હતા. ધમકી અંગે ISI નું ષડયંત્ર. અમદાવાદની શાળામાં ધમકી ભર્યા મેલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે. બોમ્બની ધમકી આપતા જે ઈમેલ મોકલવામાં આવ્યા તે પાકિસ્તાનથી મોકલાયા હતા. મેલના ઇન્ટરનેટનું IP એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસની તપાસમાં મેલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું. ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ કરાયો હતો. 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. અમદાવાદની 28 થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આવા મેલ પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISI ની સંડોવણીની શંકા છે. પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનું ખુલ્યું. ક્રાઇમ બ્રાન્ચે મેલ ક્યાંથી આવ્યો તેનું ID શોધ્યું છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ રશિયન ડોમેનનો દાવો કર્યો હતો. ભરૂચની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા વાલીઓએ મચાવ્યો હોબાળો. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર સ્થિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ સર્જાયો.
આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમના બાળકો સાથે ભેદભાવપૂર્ણ વલણ દાખવવામાં આવે છે. રોષે ભરાયેલા વાલીઓએ ડીઈઓ કચેરી પર પહોંચી હોબાળો કર્યો. બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે ઘટનાની તલસ્પર્શી તપાસ કર્યા બાદ જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો સામે કાર્યવાહી કરાશે. પરંતુ સવાલ એ છે કે આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી નોન એસીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ભેદભાવ કેમ? વણ જોયા શુભ મુહૂર્ત. અખાત્રી જે લાખો રૂપિયાના વાહન અને સોનાની થઈ ખરીદી. લોકોએ વણ જોયા શુભ મુહૂર્ત. અખાત્રીજીએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સોનાની ખરીદી કરી શુભ મુહૂર્ત સાચવ્યું. આજના દિવસે સોની બજારમાં ચમક જોવા મળી. સુરતમાં અખાત્રીજ નિમિત્તે લોકો સોનાની ખરીદી કરવા સોનાના શોરૂમમાં ઉમટી પડ્યા હતા. સુરતમાં સવારથી જ્વેલર્સ અને શોરૂમમાં ખાસ તૈયારી કરાઈ હતી. જો કે સોનાની કિંમત અને આગામી દિવસમાં લગ્ન સીઝન નહીં હોવાથી સોનાનું બુકિંગ ઓછું થયું છે, પરંતુ આજના દિવસનું મહત્વ હોવાથી વેચાણ વધ્યું. આ બાજુ નવા વાહનોનું પણ ધૂમ વેચાણ થયું. સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ પર આવેલા તમામ જ્વેલર્સના શોરૂમમાં દાગીનાની ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ઝાલાવાડમાં અંદાજે 3 કરોડથી વધુ સોનાના દાગીનાનું વેચાણ થયું તો બીજી બાજુ વઢવાણ રોડ પર આવેલા કારના શોરૂમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો નજરે પડ્યા હતા. અંદાજે 100થી વધુ લોકોએ કારની ખરીદી કરી હતી. અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન 7 જુલાઈએ 147મી રથયાત્રા નીકળશે. અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. 7 જુલાઈએ અષાઢી સુદ બીજના દિવસે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરાયું હતું. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું. સંતો મહંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનની ચંદન યાત્રા પણ થઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા રથનું સમારકામ કરવામાં આવશે. આગામી સમયમાં 108 કળશમાં જળ ભરીને ભગવાનની જળયાત્રા યોજાશે. હવે 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના હસ્તે પૂજન કરાશે. આ કાર્યક્રમમાં મંદિરના તમામ સભ્યો, ટ્રસ્ટીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહેશે. જામનગરમાં ખીજડા મંદિર નવું બનશે. 400 વર્ષ બાદ અક્ષય તૃતીયાના શુભ દિવસે જીર્ણોદ્ધાર શિલાન્યાસ કરાશે. જામનગરમાં ખીજડા મંદિરનો 400 વર્ષ બાદ અક્ષય તૃતીયાના શુભ દિવસે જીર્ણોદ્ધાર અને શિલાન્યાસ કરવામાં આવ્યો. જામનગરમાં આવેલા આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ દિવસે જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છોટી કાશી ગણાતા જામનગરના રાજવી જામ સાહેબ ક્ષત્રશૂલ્યસિંહજી, 5 નવનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ આ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી સુંદર સાજી ભાવિકોની ઉપસ્થિત રહ્યા. શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. નૂતન મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવનાર છે. આગામી 3 વર્ષ આસપાસ આ મંદિરનું નિર્માણ સંપન્ન થશે. જામનગરમાં લાલ ગુલાબી પથ્થરમાંથી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ થશે. નિર્માણ કાર્યમાં 1.5 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. આ મંદિરને કલાત્મક બનાવવામાં આવશે, જેના માટે અલગ અલગ ટીમો બનાવી સંતો મહંતો મંદિરનું નિર્માણ કરશે. આ સંપ્રદાયના 1200થી પણ વધારે મંદિરો ભારતભરમાં છે અને 5 કરોડથી વધુ અનુયાયીઓ પણ ફેલાયેલા છે. અખાત્રીજના શુભ દિવસે ખેડૂતોએ વાવણી ના કર્યા શ્રી ગણેશ, ખેત ઓજારોની કરી પૂજા. અખાત્રીજના શુભ દિવસે રાજ્યભરના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ખેડૂતોએ ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીનો પ્રારંભ કર્યો. આણંદના તારાપુર તાલુકાના કસબારા ગામે ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરનું પૂજન કરી ખેતીની શરૂઆત કરી હતી. કસબારા ગામના ખેડૂતોએ આવનારા વર્ષે સારો પાક થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તો આ તરફ બનાસકાંઠામાં પણ ખેડૂતોએ અક્ષય તૃતીયાની ઉજવણી કરી હતી. ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીની શુભ શરૂઆત કરી હતી. પહેલાના સમયમાં ખેડૂતો હળ બળદની પૂજા કરતા હતા, પરંતુ હાલ હળ અને બળદનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે. ત્યારે ખેડૂતોએ ખેતીના ઓજારોની પૂજા કરી આવનારું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરી હતી. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ વહેલી સવારે બળદોને હળ જોડી અખાત્રીજનું મુહૂર્ત સાચવ્યું. અક્ષય તૃતીયા, અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. ખેતીના નૂતન વર્ષ સમાન આજના દિવસે ખેડૂતોએ બળદોને હળથી જોડી ખેતી કાર્યની શુભ શરૂઆત કરી.
ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતી કાર્યની શરૂઆત કરી છે. ધરતી પુત્રોના પરિવારના સભ્યો દ્વારા હળ જોડી ખેતી કાર્યની શરૂઆત કરવામાં આવી. ખેડૂતોએ સવેડું, કડિયું, સમાર જેવા સાધનોનું પૂજન કરી મુહૂર્ત સાચવી લઈ ખેતીનો શુભારંભ કર્યો છે. અરવલ્લીના ખેડૂતો પણ મો મીઠું કરાવી નવા ઉમંગ સાથે કૃષિના શ્રી ગણેશ કર્યા. માત્ર આ વર્ષે જ નહીં, દર વર્ષે ખેડૂતો વર્ષો જૂની પરંપરાની આધારે પૂજન કરી પરંપરા નિભાવે છે. ખાસ વાત તો એ છે કે પ્રગતિશીલ ભારતમાં ખેડૂતો આધુનિક ખેતીના ઓજારોનો ઉપયોગ કરી રહ્યા છે અને નવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે, છતાં વર્ષો જૂની પરંપરા ભૂલ્યા નથી. આજે પણ વસુંધરાની સાથે સાથે ખેતીના નવા જૂના તમામ ઓજારની વિધિવત રીતે પૂજા કરી રહ્યા છે. વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા. ભાવનગરમાં જમાદાર કેરીની ખેતી કરતા ખેડૂતો થયા માલામાલ. મણના ભાવ 4,500 સુધી મળ્યા. ભાવનગરમાં જમાદાર કેરીની ખેતી કરતા ખેડૂતો માલામાલ થયા છે. જમાદાર કેરીની મબલક આવક અને ભાવ પણ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ છે. યાર્ડમાં સોસિયાની જમાદાર કેરીની પણ આવક શરૂ થઈ ચૂકી છે, જેમાં એક મણના ભાવ રૂપિયા 2,000 થી લઈને 4,500 સુધીના જોવા મળ્યા છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં જમાદાર કેરીની આવકની શરૂઆત થઈ છે. ભાવનગર જિલ્લામાં 9,000 હેક્ટર જમીન કરતાં પણ વધારે કેરીનું વાવેતર થાય છે. અહીંયાથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હોય છે. અહીંના મોટા ભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરી મબલક આવક મેળવે છે. તો ભાવનગર જિલ્લામાં સોસિયા, તળાજવા, મહુવા, જેસર સહિતના પંથકમાં કેસર કેરીના બગીચા આવેલા છે. માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે, તેમજ માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી તેમજ મુરબ્બાની કેસર કેરીની આવક પણ શરૂ થઈ ચૂકી છે. કેસર કેરીનો ભાવ રૂપિયા 2,000 થી લઈને 4,500 સુધી જોવા મળ્યો. તો અથાણા બનાવવાની દેશી કેરીની પણ આવક થઈ છે, જેના એક મણનો ભાવ રૂપિયા 800 થી લઈને 1,500 સુધી નોંધાયો હતો. ત્યારે લોકો ઊંચા ભાવ આપીને પણ તેની ખરીદી કરી રહ્યા છે. પંચમહાલના કુવાજર ગામની ચૂંટણીનું 2.5 વર્ષે આવ્યું પરિણામ. ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ મતદાનના એકાદ મહિનામાં તો આવી જ જાય, પરંતુ ગુજરાતનું એવું ગામ છે જેનું પરિણામ 2.5 વર્ષે આવ્યું. વાત છે પંચમહાલના કુવાઝરની. પંચમહાલના કુવાઝર ગામે 2.5 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી. 2.5 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણી માટે હારેલા ઉમેદવાર સુલેમાનભાઈ દ્વારા પરિણામ બાબતે શંકા જતા રીકાઉન્ટિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી. 2.5 વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રીકાઉન્ટિંગ થયું. કુવાઝર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરાયું, જે તે સમયે સુલેમાનભાઈની 62 મતે પ્રવીણસિંહ ચૌહાણ સામે હાર થઈ હતી. કોર્ટમાં મામલતદાર સહિત ચૂંટણી અધિકારીઓ અને બંને ઉમેદવારની હાજરીમાં મતગણતરી કરાઈ હતી, જેમાં પહેલાના વિજેતા ઉમેદવાર જ ફરી વખત વિજેતા જાહેર થયા છે. મહીસાગરના મતદાન બૂથમાં વાયરલ વિડીયો મુદ્દે થઈ ફરિયાદ. પંચમહાલમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ હવે મહીસાગરમાં વોટિંગ કરતા વિડીયો મામલે ફરિયાદ નોંધાઈ છે. ડંખરિયા બૂથમાં વોટિંગ સમયનો વિડીયો વાયરલ થયો હતો. પ્રિતેશ ઠાકોર નામનો યુવક બૂથમાં મોબાઈલ લઈને ગયો હતો, મતદાન કરતો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ડંખરિયા બૂથ નંબર 156 ના પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી. યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ મતદાન મથકમાં લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બાલાસિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. સુરત અને અમદાવાદમાં સીઆઈડી અને આઈટીએ દરોડા પાડી તવાઈ બોલાવી. સુરતમાં આઈટીનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ યથાવત રહ્યું. 3 સહિત 24 જગ્યા પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. 100 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળી આવ્યા. ઐશ્વર્યા ગ્રુપ સાથે કોલસાના વ્યવસાય પણ સામેલ. ઉપરાંત કોલસાના મોટા વેપારીઓ એવા એસએન ટ્રેડલિંક, તરણ જ્યોત કોગ અને આદર્શ કોલ પર ડીઆઈ વિંગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેઓ પાસેથી કોલસો ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તો રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં સીઆઈડીએ તવાઈ બોલાવી. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીઓના ખોટા વ્યવહારો અંગે દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદ સુરતમાં 11 પેઢીઓ પર સીઆઈડીએ દરોડા પાડ્યા. ભારતીય નાણાંની રોકડ, વિદેશી નાણું, સોના સહિત 15 કરોડથી વધુની રકમ મળી. તમારા ઘરે આવતા દૂધમાં ક્યાં ગટરનું પાણી તો નથી ને? બરોડા ડેરીના દૂધમાં ડેરીનો ડ્રાઈવર ગટરનું પાણી ભેળવતો હોવાનો પડદાફાશ. બરોડા ડેરીનો દૂધવાનનો ડ્રાઈવર જ ડેરી માટે ઘાતકી સાબિત થયો છે. બરોડા ડેરીના દૂધના ડ્રાઈવરે સફેદ દૂધમાં કાળા કારનામા કર્યાનો પર્દાફાશ થયો છે. દૂધ ચોરીના કૌભાંડની બરોડા ડેરીના સુપરિન્ટેન્ડન્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખો ભાંડો ફૂટ્યો છે.
બરોડા ડેરીનો દૂધવાનનો ડ્રાઈવર દૂધમાં પાણી ભેળવતો હતો. પાણી ભેળવતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. 822 લીટર દૂધમાંથી 72 લીટર દૂધ કાઢી લીધું હતું. આ કામ કરતા ગ્રામ્યજનોએ રંગે હાથે ઝડપ્યો હતો. દૂધમાં ગટરનું પાણી ભેળવ્યાનો ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે. કરચિયા ગામે ઝડપાયેલા દૂધ ચોરી કૌભાંડને લઈને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ તેજ કરી છે. ડ્રાઈવરને પકડ્યા બાદ જ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અમદાવાદમાં વટવામાં મહિલાની હત્યા કરનારા પતિ પત્નીને આવ્યો જેલમાં જવાનો વારો. સામાન્ય બાબતે કરી હતી હત્યા. અમદાવાદના વટવામાં મહિલાની હત્યા મુદ્દે પોલીસ તપાસમાં મોટો ધડાકો થયો છે. પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે, જેની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વટવામાં ભાડે રાખેલા શેડને ખાલી કર્યા બાદ ડિપોઝિટ પરત લેવા ગયેલા ભાડુવાત સાથે તકરાર કરી હતી. શેડ માલિકે તલવારથી હુમલો કરતા ભાડુવાતની પત્નીનું મોત થયું હતું. વટવામાં રહેતા નિમેશ રાઠોડે મારુતિ એસ્ટેટ 2 માં આવેલા 236 નંબરના શેડને થોડા મહિનાઓ પહેલા નિર્ભયસિંહ રાઠોડ પાસેથી ભાડે રાખ્યો હતો, જેમાં તેઓ પાઇપનો વેપાર કરતા હતા, જેનું મહિને 8,000 રૂપિયા ભાડું આપતા હતા અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે ધંધો બરાબર ચાલતો ન હોય 31 માર્ચ 2024 ના રોજ તેઓએ શેડ ખાલી કરી નાખ્યું હતું. તેઓએ શેડના માલિક નિર્ભયસિંહ પાસે ડિપોઝિટના પૈસા પરત માંગતા પત્ની વિદ્યા રાઠોડ સાથે ગયા હતા. ડિપોઝિટના પૈસાની માંગણી કરતા નિર્ભયસિંહની પત્ની જેનીએ રકઝક કરી હતી અને તે સમયે નિર્ભયસિંહ રાઠોડ દ્વારા તેના ઘરમાં રહેલી તલવાર કાઢી ફરિયાદીની પત્ની વિદ્યાબેન રાઠોડના હાથના અને માથાના ભાગે મારી હતી. અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન હોય તો દર્શનનો સમય જોઈને જજો. અખાત્રીજના શુભ અવસરથી યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 2 વખત આરતી થતી હતી, હવે દિવસ દરમિયાન 3 વખત આરતી કરવામાં આવશે, જેમાં બપોરે 12:30 કલાકે પણ આરતી કરવામાં આવશે. સાથે કાળઝાળ ગરમીને લઈ માતાજીને 3 વખત શણગાર કરવામાં આવશે. રાત્રે 9 સુધી મંદિર ખુલ્લું રહેશે. દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાની વિશેષ ઉજવણી કરવામાં આવી. અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદનના વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. સતત 2 માસ સુધી દ્વારકાધીશને પરંપરાગત વસ્ત્રને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદનના વાઘા અને પુષ્પ શૃંગાર કરવામાં આવશે. તો શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી અને અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શ્રીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ, આ પ્રકારના 56 ભોગ અર્પણ કરવામાં આવશે. ઊંઝામાંથી ઝડપાઈ નકલી વરિયાળી. મહેસાણા ફૂડ વિભાગે પાડ્યા દરોડા. અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો છે. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. બનાસકાંઠાના મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં આગ લાગી હતી. પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા સમયે આ આગ લાગી. લગ્ન મંડપમાં અચાનક આગથી અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. લોકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાની ટળી છે. સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી. દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને ખાક થઈ ગયો. ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગુંચવાયું. ટ્રસ્ટીની નિમણૂક માટેની સેશન્સ કોર્ટમાં હતી સુનાવણી અને કોર્ટે 20 દિવસ બાદ 30 મેના રોજની આપે છે મુદત અને ડાકોર ટેમ્પલ કમિટીમાં 4 ટ્રસ્ટીઓ અને 1 ચેરમેનનો વહીવટ છે. હાલ કમિટીમાં 1 ચેરમેન અને 3 ટ્રસ્ટી છે. 1 ટ્રસ્ટી માટે 16 લોકોએ નોંધાવી હતી દાવેદારી. 1 દાવેદારી પાછી ખેંચાતા હવે 15 દાવેદારો છે મેદાને. 15 દાવેદારોમાં બિઝનેસમેન સહિત રાજકીય આગેવાનો પણ મેદાને છે. નવસારીમાં યોજાયેલા જૈન સમાજના 207 તપસ્વીઓના પારણા કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહના પત્ની અને પૌત્રીને સીઆર પાટીલે મગનું પાણી પીવડાવી પારણા કરાવ્યા. ઉપરાંત 13 મહિનાથી તપ કરતા અન્ય તપસ્વીઓના પણ પારણા કરાવ્યા. આ પ્રસંગે સીઆર પાટીલે આચાર્ય વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ લીધા. ગુજરાતમાં મતદાન બાદ ભાજપમાં વિરોધ ના આવ્યા છે ઉભરા અને રાદડિયા સંઘાણી બાદ નારણ કાછડિયા ભાજપ સામે બગડ્યા. મતદાન પછી ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે, જેની આ ત્રણ તસવીર છે. ગુરુવારે રાદડિયા દિલીપ સંઘાણી બાદ શુક્રવારે અમરેલીના પૂર્વ સાંસદ ભાજપના નેતા નારણ કાછડિયાએ ઉભરો ઠાલવ્યો. ભાજપમાં રીતસરનો ભડકો થયો છે. ભાજપે કરેલા ભરતી મેળાથી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે. લોકસભાની ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી. અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસ્તી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું, જે થેન્ક યુ ના બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી. આ સિવાય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં 2020 અંદાજમાં પોતાની જ પાર્ટીને ઘેરી હતી. તો નારણ કાછડિયાએ ગુજરાતના નેતૃત્વ પર સવાલ ઉઠાવી ભાજપમાં ચાલતા ભરતી મેળા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે, બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો અમરેલી બાદ જૂનાગઢ ભાજપમાં પણ આંતરિક કલહ. જૂનાગઢમાં માણાવદરનું રાજકારણ ફરી ગરમાયું છે. પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો આરોપ છે. પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો છે પત્ર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીના આરોપ છે અને માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે. જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો. મેંદરડા વિસ્તારમાં બૂથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે. ₹65,000 કરોડ થી વધુનું ટર્ન ઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા ફરી દિલીપ સંઘાણીના હાથમાં બિનહરીફ ચૂંટાયા. ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થયા બાદ હવે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી. 65,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે, તો વાઇસ ચેરમેન તરીકે બલવીરસિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે. જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઇફકોમાં પોતાનો રૂતવો જાળવી રાખ્યો છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી 5 વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતાં તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે. આ બાજુ ચૂંટણીમાં હાર બાદ બિપિન પટેલે સંઘાણીને અભિનંદન સાથે ટોણો માર્યો. કહ્યું, દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાત. જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત.